नमस्कार मित्रों मित्रों आज नी वीडियो मा बात करीशु देश ने दुनिया ना महत्वना समाचार नी। रमजान मा गीतो वगाड़वा बदल महिलाओं ने सजा। अफगानिस्तान नी तालिबान सरकारे महिलाओं ना एक रेडियो स्टेशन ने बंद करावी दीधो छे। स्टेशन पर रमजान ना महीना मा गीतो वगाड़वानो आरोप लगावीने आ कार्यवाही करवामां आवी छे। बदस खान प्रांतना संस्कृति अने माहिती मंत्री मुइजुद्दीन अहमदीए कह्युं छे के स्टेशन इस्लामना कायदानुं उल्लंघन करी रह्युं छे। आरोपीने नकारी काढता रेडियो स्टेशने कह्युं के अमे कोई कायदानुं उल्लंघन नथी कर्युं। अन्य समाचारनी वात करीए तो आवनारा चार दिवस भारे रहेशे। गुजरातमां हवामान विभागे फरीथी कमोसमी वरसादनी आगाही व्यक्त करी छे। राजस्थानमां सिस्टम सक्रिय थता वरसादनी शक्यता छे। सौराष्ट्र कच्छ अने उत्तर गुजरातमां वरसाद पड़ी शके छे। 5, 6 अने 7 એપ્રિલે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે। 7 એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। મોરબી જામનગર સુરેન્દ્રનગર ભાવનગર મોરબી અને દ્વારકા સુરત તાપી અને ડાંગ સહિતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા છે। હવે વાત કરીએ તો કોલેજના પેપર પણ ગુજરાતમાં ફૂટ્યા છે તેવો દાવો કરવામાં આવ્યો છે। ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીમાં હાલ પરીક્ષા ચાલી રહી છે ત્યારે બીકોમ સેમિસ્ટર 6ની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે। પરીક્ષા શરૂ થતાં પહેલાં જ પેપર ફરતું થયું હતું। આ અંગે યુનિવર્સિટીએ 3 સભ્યોની કમિટી બનાવી છે જે સમગ્ર તપાસ કરશે। યુવરાજસિંહ મુજબ એકાઉન્ટ વિષયનું પેપર શરૂ થવાનો સમય બપોરે 3:30 થી 6 કલાકનો હતો। આ પહેલાં 3 વાગ્યે અને 12 મિનિટે તે પેપર વાયરલ પણ થઈ ગયું હતું। તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના મહત્વના સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।